કોઈ એવું એક પાત્ર બતાવો કે જે સત્યની ખોજ માટે નીકળ્યો હોય, જે પોતાનું સત્ય લઈને નીકળ્યો હોય ને આ પરમ સત્ય નો મેળવ્યો હોય, જે પોતાની નિષ્ઠા શ્રદ્ધા અને વિશ્વાસ લઈ કરીને નીકળ્યો ને શિખરે ન પહોંચ્યો હોય. અરે બાપ, અત્યારે આપણા બાળકો પેલું બીજું ભણતો ત્રીજું ભણતો હાઈસ્કૂલમાં આવે અને સંકલ્પ કરે કે મને આ બનવું છે, અહીંયા સુધી પહોંચવું છે, એના સંકલ્પ જો દ્રઢ હોય તો બાપ આપણો દીકરો કે દીકરી એ ઘડીમાં સુધી પહોંચ્યા છે. ને હા, આજે કાલ સવારના આ ખેતી કરતા આપણા સંતાનો આજે ડોક્ટરો એન્જિનિયરો સીએ આ બધા અધિકારો લઈને બેઠા છે લક્ષ રાખ્યા, અને લક્ષમાં જવા માટે કોઈ રોકી ન શક્યું. બાકી સત્વારા લઈ કરી અને કદાચ આગળ નીકળીએ એ અમે કિનારે ન પહોંચાય. પેલો તો સત્વારો પોતાના આત્માનો પોતાની મૂળ તાકાત ની તાકાત કરી અંદર ભીતરી તાકાત અને ભીતરી તાકાત ખોજ કર્યા ખંડ તે નાયક તે પરો ઈ જે ચેતના છે જે દૂર નથી ભેગી છે એને એક વખત એની ઈ ભેગી ચેતનાને ભેગી કરી અને પછી નીકળશો ને બાપ બીજાને ભેગા નહીં કરવા પડે, આપ મેળાય બધા ભેગા થઈ જાય. પણ ઓની ચેતના સાથે જ્યારે ભેગા થઈ આજો આજે આજે કાંઈ કર્યું આ કઈ ચેતના ભેગી હતી ઉ ચેતના ભેગી હતી આજે અપના ઘરનો સંકલ્પ હમણાં જ વડીલે મને વાત કરી સ્વરૂપે આજે ગામની અંદર પહેલું અપના ઘર, કારણ કે રોટલો એ તો જગતનો મોટામાં મોટો ઓટલો છે બા, અને રોટલાના વિચારો આજે આ સમાજને આવ્યા અને જ્યારે અપના ઘર નાના મોટા રૂપે તમે પ્રારંભ કર્યું અને આજે રોટલો પેલા ખાલી એક નાનકડો હતો પણ એ રોટલો આજે મોટો થઈ ગયો બા, રોટલો મોટો થઈ ગયો અને એ રોટલો કાયમ મોટો બની રહે એની માટે યાદ રાખજો. સાધુ હૃદય કહું છું, શાસ્ત્રમાં જગદંબાઓ બેઠી છે દીકરીને આપેલું એટલા માટે કન્યાને દાન કહીએ છીએ. આ તો આપણે કોકના રવાડે ચડી ગયા છીએ એટલે કન્યાનું દાન કહીએ છીએ, બાકી વ્યવહારે શાસ્ત્ર મતે અને શાસ્ત્ર સિદ્ધાંતે અને સત્ય સિદ્ધાંત એ છે કે કન્યાને દાન છે, કન્યાનું દાન નથી. એ ને હતો ને આપણે ઉપર ને કોઈ ઠકર કરાવીને નીચે આવી ગયો છે ઉપરથી પડી નહીં ને દાન આ જગતમાં આને આપણે શું આપી હશે હા, કે જેના ઘટ સાથે ઈ જગતનો તાત જોડાયેલો છે, ઈ બાપ જોડાયેલો છે. બાપ ઈ નવ ને દસ બાપ ત્રીજો ચોથો પાંચમો ને મહિનો આવે ત્યારે હું કોને ખબર છે, હું જીવત્વને ખબર છે કે જીવ બનીને આ દીકરીના શ્વાસમાં મને આજે પ્રવેશ કરવો છે. બાપ જેના ઘટનો દ્વાર આ ખ્યાલ અંતર વાળો રાખે છે ઈ જગતની મહત્તા છે. એટલા માટે માતૃત્વને આપણી આપણી મર્યાદામાં રાખવા પડે છે, એટલા માતૃત્વને આપણે ઢાંકણમાં રાખવા પડે છે, કારણ કે શક્તિ ક્યાંય દૂષિત ન થાય, ધરા છે, ધરા ક્યાંય નબળી ન થાય. એટલા માટે આપણે દીકરીઓ ઉપર બંધન આપવા પડે, દીકરીઓને થોડીક મર્યાદાઓ રાખવી પડે, કારણ કે ધરા છે સંભાળવી પડશે બાપ. અને ચારે બાજુથી સંભાળજો ધર્મ જગતો, આજે સમાજ જગતો, આજે જરૂર સમાજના સ્ટેજો રાખજો, પણ બાપ સિનેમાના અશ્લીલ ગીતો ઉપર ક્યારે આપણી દીકરીઓ આ સ્ટેજ ઉપર ક્યારે નાચ ન કરે એવું અમે માગીએ છીએ તમારી સામે. આજે ઘણી વખત ઔપચારિકતાઓમાં અને ક્યારેક ક્યારેક સમાજના આયોજનો બાપ અમને ઊઠી જવું પડે, નીકળી જવું પડે, બેતા અમને શરમ આવે. ક્યારેક એવી ઘટનાઓ જોઈએ ત્યારે એમ થાય કે બસ આપણી ક્રાંતિ છે કે જે આપણી આપણી ભગવતીને આપણી જગદંબાને આપણે સિનેમાના જે 1-2% ના લોકો જે પૈસા માટે જેને પોતાના દેહને વેપાર ધંધો બનાવી નાખ્યો છે એ લોકોના ચલચિત્રો જોઈ કરી અને આપણી દીકરીઓને એ રીતે તૈયાર કરીને આપણા સ્ટેજ ઉપર ઉતો ઓને નથી કાંઈ શરમ નથી, કાંઈ બીજું નથી, આગળ નથી અને પાછળ ખાલી પૈસો એને દેખાય છે ને એને ધંધો કરીને બેઠા છે. એ લોકોના ગીતો ઉપર અને એ લોકોના ચાડા ઉપર જ્યારે આપણી દીકરીઓ નાસ્તી હોય ત્યારે બાપ એનું દુઃખ લાગે ને સંકલ્પ કરજો. બાકી બીજા ઘણા સંસ્કૃતિના દ્વાર નૃત્યો છે એની અંદર તૈયાર કરજો, પણ અત્યારના ગીતો અને અત્યારના સિનેમા જગતના શબ્દોને લઈને આપણી દીકરીઓ ક્યારે સમાજના સ્ટેજ ઉપર નૃત્ય ન કરે બાપ, અશ્લીલ ગીતો ઉપર ક્યારે
રાખવા બીજું બધું છે આનાથી કઈ ક્રાંતિ શું કરવાનું બસ તાળી વગાડવી અને આપણી બાપ લાજ ઉપર તમે તાળી વગાડો સ્વરૂપ નાથી ત્યારે તમને સાધુ હૃદય અનેક મૂર્તિઓ છે અનેક આપણા સિદ્ધાંતો છે અનેક આપણી હનુમંત આજ અને બહુ જાગૃત રહેવાની જરૂર છે મોરારી બાપુના જે ધારા છે જે બાપુના તરંગો છે એટલા માટે યાદ આવી ગયા બાપુ દ્રષ્ટાંત આપે એમના બે દીકરીઓ ફેસ્ટિવલ કાર્યક્રમ હતો કોલેજમાં ભણવા વાળી બને અને બંનેનો કાર્યક્રમમાં બંનેને જવું બંનેને સાથે તૈયાર થઈને અલગ અલગ ડ્રેસ પહેરીને નીકળેલી એમાં એક દીકરી જે બેનપાણી હતી એ અત્યારના વર્તમાન સમયમાં જે પોતાના પૂરા શરીરના અંગો પણ નતા ઢંકાતા એવા વસ્ત્રો પહેરીને આવી એવો ડ્રેસ પહેરીને અને બીજી દીકરી પૂરો પંજાબી પૂરો આખા વસ્ત્રો શરીર ઢાંકી ઢંકા એ વસ્ત્રો પહેરીને આવી અને હું જે સામે પૂરા વસ્ત્ર પહેરેલા હતા એ સાંભળે છે કે આવા તે એને જોઈ કરી અને તરત કીધું અરે તે આવા વસ્ત્રો પહેરીને આવી તને તારી મમ્મીએ કે ભાઈએ કે પપ્પાએ તને કોઈ વધ્યા નહીં તને કોઈ રોક્યું નહીં બોલે કોઈ હતું નહીં ઘરે એટલા માટે એ કે ભાઈ નહીં તો સ્કૂલે ગયા પપ્પા કામે ગયા એ કે આ મમ્મી મમ્મીને ખબર પડે તો તારી મમ્મી તને હા વધે મારી મમ્મીને તો આવા ખાલી કપડાં કદાચ પહેરું નહીં લીધા જો ખબર પડે તો મને ઘરમાં નો આવા દેન તું પહેરીને નીકળી છું તેના મને કાંઈ નહોતું એ કે હવે કદાચ ઘરે જાઈશ તો વધશે એ કે તો આવા પહેર્યા શું કરવા આવ્યા જોવે ને પછી વધે ને પછી આપણે માર ખાવી પડે ને આવા શું કરવા પહેર્યા કે હવે વધશે તને એ કે ના આવા આ પહેર્યા એટલે નહીં વધે આવા પહેર્યા એટલા માટે નહીં વધે એ કે તો એ કે મમ્મી બહાર ગઈ હતી એટલા માટે આ કપડા હું મમ્મી ના પહેરીને આવી છું એટલે વધશે દીકરો બીજા આંબા ઉપર એમાં બપોર નો સમય ખેડૂત જમીને જ્યાં વાળી આવ્યું ફરમડા થતો હું તાબરિયાને જોઈ ગયો ખેડૂત અને તાબરિયાને કહે કે આ અવસ્થાએ જયારે તારે ભણવાનો સમય છે ગણવાનો સમય છે હમણાંથી તું ચોરી કરે નીચે ઉપર દીકરો બિચારો બીતો બીતો નીચે ઉતરો ઓલું કરે ત્યાં સુધી તો ખેડૂતે કાન પકડીને હા આમને આમ તરફ બાપા તને લઈ જાઉં અને આજે તું ચોરી કરે થાકો હાથ પકડાવો હું કે બાપા મૂકી દો કાન મેળાઈ જશે તૂટી જશે કે નહીં ભલે મેળાય ભલે તૂટી જાય પણ હા લાગે ખેર કરું તારે તારા બાપા કને તારા બાપા કને ત્યારે કીધું કે બાપા આ મારો કાન મૂકી દો અને બાપા કને લઈ જવાની ઘરે જરૂર નથી ઓ ત્રીજા આવે છે આપણી ભાષામાં કહીએ ને આપણે ભજીયા કે પૂર્યું કે કરીએ ને એમાં ક્યાંક ટીવી જોતા જોતા કદાચ ગાણો બળી જાય વાતું કરતા કરતા કદાચ ગાણો બળી જાય તો પછી એને શું કરવો પડે ઘા કરવો પડે કદાચ ગાણામાં એકાદો બે બળી જાય ચોટી જાય ને તો એ કદાચ એ આખા ગાણામાંથી એક બે ને કદાચ કોરે કરી રખાય પણ જો ગાણા બળી જાય તો એનું શું કરવું બાપ એનું આ પછી પરિવાર ભૂખ્યા રહે છે એમ જ્યારે પરિવારમાં જ્યારે ઘાણા બળી જાય છે ત્યારે થાય કે છોકરો નાય આ તો હું આગે છે ચલી આવતી આમાં કાંઈ નહોતું ત્યારે દુઃખ લાગે છે માતાઓ બોલો આજે સમર્પણ તો જરૂરી છે એના વગર સર્જન નથી સમર્પણ વગર સર્જન નથી અને તમારા સમર્પણ મેં જ સાધના કીધી છે બાપ સાધના કીધી આજે માતૃ શરીરને આજે જો અન્નપૂર્ણાનું ધામ છે માતૃ શરીરને આપણા શાસ્ત્રોમાં યજ્ઞ કરવાનું એને મનાય કીધું છે કે માતા યજ્ઞ ન કરે તો એને કોઈ દોષ નથી મારો યજ્ઞમાં ન બે ને યજ્ઞ ન કરે તો એને કોઈ જરૂર નથી કરવાની શાસ્ત્ર એ કીધું છે એટલે જરૂર નથી એટલે એમને કે એને અધિકાર નથી ના એ અધિકાર તો છે એ જગતનો તાત રામ પણ જ્યારે બાપ છે ને અશ્વ ને યજ્ઞની ઘડી હતી ત્યારે બાપરે વિશ્વામિત્ર કીધું કે રામ જાનકીજીને જાનકી નથી તો કૃતિના રૂપમાં મૂર્તિના રૂપમાં જાનકી વગર તારો યજ્ઞ પૂર્ણ નથી બાપ જગતના બાપને યજ્ઞ કરવા હોય ને એને પણ પોતાની અર્ધાંગીની વગર એ પણ કાર્ય પૂરું નથી કરી હતા તો માટે એ માતા વગર એને નહીં યજ્ઞમાં ઇનકાર નથી અને અધિકાર નથી એવું કોઈ વાત નથી પણ કરવાની એને જરૂર નથી શા માટે જે આપણે યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞ આપણો દેવ યજ્ઞ છે અથવા દેવ યજ્ઞ અને એક યજ્ઞ છે વૈશ્વાનર યજ્ઞ જે ગીતામાં ભગવાને એક શ્લોક જે આપણે બધાને નોર્મલી બધાને આવડે છે નોર્મલ શબ્દ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહ માંસ વિતાહ પ્રાણા પાન સમાયુક્તા પંચામ્યનમ ચતુર્વિધમ હે અર્જુન જે ખાવ છે
હું બચાવું છું, હું બેઠો છું વૈશ્વાનર બનીને, આ અગ્નિ બની અને એનો સીધો ભોગ હું લગાવું છું. અને જ્યારે અગ્નિને આપીએ છીએ, ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત સ્વાહા, ઇદમ રુદ્રાય ઇદમ નમઃ, મારું નથી બાપ તારું છે, તને આપું છું. અને ઈ જ્યારે સ્વાહાની સાથે જ્યારે પોતે આવી કરી અને સાક્ષાત જે સ્વીકારે છે, બાપ યજ્ઞમાં હોમેલું એને અપાય છે. અને આપણા શાસ્ત્રમાં બાપ દીકરીને આપેલું, એટલા માટે આપણે શ્રદ્ધા હતી, અહીંયા ત્યાં નથી જોવા, આપણે દૂર યાદ રાખજો કે જે જોગ માયા જે દીકરી ને આપણે આપીએ છીએ, એટલે દીકરી નું નહીં દીકરી ને, ઠીક છે ને, નું અને ને માંથી આપણે નીકળ્યા છીએ, પાછો નું ને માં પાછા આવી જશો, ભૂલતા નહીં. કદાચ આજ આવડા થાય તો વળી પાછા યાદ કરાવવા આવજો. માતાઓને યજ્ઞની એટલા માટે ના કીધી કે જે માં ઘરની અંદર ભગવાન ગીતામાં કીધેલા વૈશ્વાનર યજ્ઞના રૂપમાં, અગ્નિના રૂપમાં જે વૈશ્વાનર બનીને તાત બેઠો છે, જે માનવ ખાય છે, ઈશ્વર પચાવે છે, ઈશ્વર ભોગ લગાવે છે, જે ભગવાન સાક્ષાત ઈશ્વરે કીધું કે વૈશ્વાનર બની અને હું લઉં છું, એટલા માટે બાપ યજ્ઞમાં હોમેલું સીધું ઈશ્વરના હાથમાં જાય છે. અને વૈશ્વાનર કોકને જમાડેલું ઈ પણ ઈશ્વર ના જ પેટમાં, ઈશ્વર ના જ હાથમાં, ઈશ્વર જ સ્વીકારે છે. એટલા માટે માતાઓને કીધું કે દરરોજ ઘરની અંદર 5 જણા કે 10 જણા કે 15 જણા ઘરમાં હોય અને 15 નું રાધી કરી અને જ્યારે જગદંબા જમાડતી હોય ને, ત્યારે દરરોજના 10-15 યજ્ઞ કરી રહી છે. એને બીજા કોઈ સામાન્ય એકાદોકા ડોકા યજ્ઞ કરવાની જરૂર નથી, દરરોજના 15 યજ્ઞ કરી રહી છે જગદંબા. અને એ યજ્ઞ અને એટલા માટે ભોજન કરતી વખતે કરાવતી વખતે બસ સમજો, જેટલા આમ યજ્ઞ કર દેવ યજ્ઞ વખતે જેટલી શુદ્ધતા છે, એટલી ભોજન કરતી અને કરાવતી વખતે અને બનાવતી વખતે એટલી શુદ્ધતાથી થાય તો એ આપણી ઉપાસના છે, આપણી ઉપાસના. પણ જ્યારે ઘણી વખત આમ ડિસ્ટર્બ થઈ જાય, ક્રોધાને સાવી જાય અને પછી જે કાંઈ આમ, કારણ કે સાસુ માને કે જેરાણ જેઠાણીને કાંઈ કહેવાય નહીં, પછી ખાર બિચારા લોટ ઉપર ઉતરે અને એવા લોટની અંદર બિચારા ઓલા થાય અને પાછા ચૂલે ચડે પાકે અને એવો સ્વાદ આવે ને એ પાછા ખાય કે એમાં એવો સ્વાદ વાળા હાજ પડે ને એમાં પ્રગટ થાય છે, કારણ કે પાકીને આવી છે. પણ ક્યાંથી આવી? રસોડે. માટે રસોડો એક એ સ્થાન છે કે જ્યાંથી આપણું તન મન જોડાયેલું છે, આપણી સાત્વિકતા જોડાયેલી છે. જેવું અન્ન છે એવા આપણું, કારણ કે આપણું મનને બાંધવા માટે, મનને કાબુ કરવા માટે કોઈ આધાર નથી. એનો આધાર કોણ છે? આપણે જ છીએ. અને આપણો આધાર ભોજન છે અને ભજન છે, અને ભોજન અને ભજનના આધારે આપણે આપણા મનને સ્થિર કરીએ કે બાકી મનને કંટ્રોલ કરવા માટે છે કોઈની પાસે સાથે, એટલા માટે તો કવિને કેવું પડે, આજી બળદને રાસ ઘોડાને લગામ અંકુશે વસ ગજ રાજ, એ મન કરવડ વસ કરવાને તાજ, એ તે તો શું સરજાવ્યું સાંભળા, મન વસ કરવાને તાજ, એ જી તે તો શું સરજાવ્યું સાંભળા. મહાશક્તિશાળી બળદ છે, એને રોકવા માટે હે હરિ કે રાસ બનાવી, બળદને રાસ ઘોડાને લગામ, ઘોડો શક્તિશાળી છે પણ એને રોકવા લગામ તે ઊભી કરી, ઘોડાને રાસ બળદને લગામ અંકુશે વસ ગજરાજ, મહાકાય ઈ ગજને વશ કરવા માટે તે અંકુશ રાખ્યું. પણ હે કૃષ્ણ હે સામરા, મન વશ કરવાને કાજ, તે શું સર્જાવ્યું સામરા, આ મનને વશ કરવું હોય તો બાપ તે શું સર્જાવ્યું છે, શું કરીએ કે જેથી મન વશ કરી હતું. કારણ કે મન મને તમને અગોધ ગતિ તરફ પણ લઈ જવા વાળું ઈ છે અને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જવા વાળું ઈ જ છે. મન હશે તો મારવે ચડાય, એટલા માટે ભગવાને કીધું ને, મનઃ એવમ કારણ બંધન મોક્ષયો, મન જ આપણા જન્મ બંધન કા બધાનું કારણ, એક જ તત્વ આપણું મન છે. અને ઈ મનને ધીરે ધીરે ઠાકર તરફ વાળવું છે, મારવું નથી, મનને મારશું. અને મનને જોયું કે છે કે તમે મારી હશો, જોયું હોય મનને તો આગળ વિચાર કરો કે મારું મન કાળું ધોળું પીળું રાતું લાલ, જે મનનો રંગ નથી,
મનનું રૂપ નથી છતાં કેમ પકડીએ છીએ? અનુભવનો વિષય છે બાપ, મન અંતર કોઈ સાક્ષી હતી. આપણે બીજા છીએ, આપણું મનને પકડવા વાળો પણ કોક છે, શરીરને જોવા વાળો પણ કોક છે, અને આત્માની સાક્ષીને અનુભવવા વાળો પણ કોક છે. એટલે હજી આપણે કામ અલગ જ છીએ. એટલા માટે વિચારજો આની અંદર કેટલા જણા બેઠા છે. શાસ્ત્રોમાં તો ત્રણ શરીર કીધા, સ્થૂળ કારણ અને સૂક્ષ્મ, પણ આપણે હજી કામ અલગ ગતિ છે કે જે બધાને નિહાળી રહ્યો છે કે આ મારું સ્થૂળ શરીર, આ મારું મનઃ શરીર, આ મારું આત્મ શરીર અને આ મારું સ્વ, આ હું, જેનું પણ કોઈ રૂપ નથી, જેનો કોઈ જેને પોતાને જોયો હોય એ આગળનું ચિંતો. શરીરને તો બધાએ જોવો છો, હા જવાબ, ઘણા તો ભેગા લઈને હવે તો મોબાઈલ દઈ દીધો, કેમ છે, બરાબર ને, જોઈ લઈ સ્વને જવાબ કેટલા જોઈ રહ્યા છે કે હા મેં પોતાને જોઈ લીધો, બસ પોતે જેનો છે એના થવા માટે બાપા બધું થવું પડે, આ બધી વ્યવસ્થા ઊભી કરવી પડે. આ એટલા માટે એ ચેતનાને સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થામાં વાળવી પડે. આપણા દીકરા દીકરીઓને બાપ ગ્રસ્તાશ્રમે આજે એ ધારાઓને વાળવી પડે, ગ્રસ્તાશ્રમે એને લાવવા પડે. જો એ ગ્રસ્તાશ્રમમાં વાળીને ન લાવીએ અને જો કદાચ એવી રીતે જાય તો એને આપણે ભાગ્યા કહેશું, જાગ્યા નહીં કહીએ. અને ભાગીને જે ગયો છે એ બાપ ક્યારે હામે કાંઠે પહોંચી નથી એકો, અને કદાચ એ હામે કાંઠે ગયો છે તો એ પાછો વળી અને પરિવારમાં આવી નથી એ. માટે જાગજો બાપ, ભાગતા નહીં. સ્વપ્નમાં પણ ક્યારેય ભાગવાનો મારો યુવાન દીકરા દીકરી ક્યારે વિચાર ન કરે, આમ સ્વપ્નમાં પણ વિચાર ન આવવો જોઈએ. બાપ આપણી ધરોવર, આપણી ધારાથી જો એક વખત ચલિત થઈ ગયા, છૂટી ગયા તો પછી ભવે ભેડા નહીં થઈ શકો. જેમ વેલા માંથી એક ફળ છૂટી ગયું, કોઈ રીતે પછી ભેડું લાગી નથી હકતું, એમાં વેલા માંથી એક વખત નીકળી ગયા ને. એટલા માટે કહું છું બાપ, મારું વિગોડી જાગૃત છે, ક્યારે સમાજના વિવાદોને લઈને આપણા વેલાના ફળોને તોડતા નહીં, વેલાના ફળો ક્યારે અલગ કરતા નહીં. વેલો એ વેલો છે, વેલાના ફળ આવે તો એને સંભાળજો, એને તૂટવા દેતા નહીં, તમારી જવાબદારી છે. બાકી કોઈ આવી કરીને તમારા વેલાના ફળોને આડાવડા કરી જાય તો જાગૃત રહેજો બાપ, ખબરદાર. અમારા ગામ અને સમાજની બાપ તમે કરો પાર, બાકી અમારા રક્ષિત છે, અમે જાગૃત છીએ, અમને આજ નહીં આવવા દે. ભલે ઇસ્લામ કે હામે બેઠો હોય કે અમારો લક્ષ્મીનારાયણ હામે બેઠા હોય, હા અમે બે ભેગા થઈ અને પ્રાર્થના કરીએ છીએ કોઈ પણ બારવાર આવી કરીને આપણા વેલાને ક્યાંય બાપ નુકસાન ન પહોંચાડે, આપણા ફળને નુકસાન ન પહોંચાડેની કાળજી રાખજો. અને કાળજી રાખી રહ્યા છો એટલા માટે બાપ આજે અમને ગાડીમાં નહીં અમને હાલવાનો આનંદ આવે, કારણ કે અમારા વચનો કાચો. તમે ભેગા બેઠાવીએ ને તો એ ધર્મ ના નાતે ભેગા બેઠાઈએ છીએ, અને ધર્મ ના નાતે બધા વ્યવહારો છે, ધર્મ ના નાતે સંબંધો છે, પણ અંતે પણ એ સત્ય જ છે, એ સત્ય જ છે. અને એ સત્યના આપણે કટકા છીએ, સત્યના આપણે હંસી છીએ, અને એ હંસીઓને જરૂર કહું કે આ તમારું સત્ય સાથે મળી કરી બાપ કાર્યરત હશે તો આજે સત્યને આ ફૂલ આવ્યું કહીશ હા અમારી ભાષામાં. અનેક ફૂલો હજી લાગવાના બાકી છે બાપ, અનેક ફૂલો લાગતા રહેશે, કારણ બાગ લીલા છે, બાગ લીલા છે. એ બાગને કોઈ બાર ના આવી કરી નુકસાન ન પહોંચાડે એની કાળજી રાખવી તમારી જવાબદારી છે. આજે આપણે બેઠા છીએ, લખપતમાં બેઠા છીએ, આજે સંપ્રદાયવાદોના નાતે સંપ્રદાયોને રીતે બાપ આજે દીકરીઓના ધર્મ બાપ ચૂકી ગયા, ભાઈ દીકરીઓના ધર્મ ચૂકી ગયો. ધૂળ પડી તમારા ધર્મમાં ને તમારા જીવનમાં, હું સાધુ હૃદય કહું છું, માનવું હોય તો માનજો ને ન માનવું હોય તો કોઈ જરૂર નથી અમને, હા, પણ ક્યારે તમારા ધર્મને દૂષિત ન કરતા બાપ. કદાચ કોઈ દૂષિત કરતો હોય એને વાંચો, કે કદાચ બે વર્ણકોને મૂકવા પડે તો મૂકજો, પણ તમારા બાપ કે તમારા ભાઈ કે કુટુંબ ધર્મને ક્યારે છોડતા નહીં બાપ. અરે ગીતાના દર્શનો, ગીતાના સંતાનો કહેવાઈએ છીએ, ઈ ગીતા ભગવાને કૃષ્ણ આગળ ગાય, ઈ કૃષ્ણ અર્જુનને કોઈ
બનાવવા માટે નહીં, એને ઋષિ બનાવવા માટે નહીં, એને તત્વજ્ઞાની બનાવવા માટે નહીં. જે અર્જુને પોતાનો કર્મ, પોતાનો ધર્મ રૂપી કર્તવ્યનો ત્યાગ કર્યો, હે કૃષ્ણ હું યુદ્ધ નહીં કરું, હું ગાંધી નહીં ઉપાડું. ગાંધીનો ઘા કર્યો અને એ ગાંધીને ઉપાડવા માટે ભગવાને 18 અધ્યાય કીધા છે. એટલે કોઈ સંત ઋષિ બનાવવા માટે નહીં, 18 અધ્યાય એ પોતાના કર્મનો પાછો સ્વીકાર કરવા માટે કે તારો આ કર્મ એ જ તારો ધર્મ છે અર્જુન, અને આ જ ધર્મથી તારી ભૂમિકા ને તારા તત્વને તું પામી હકીશ. બાકી જો કદાચ આ તારા કર્મ ધર્મને છોડી અને આ ધર્મની વાતો કરીશ, આ ગરીબો લાગીશ, આ ભિખારી લાગીશ, હા આજે તું નાનો બનેશ અને નાનો બનીને વાતો કરેશ, પણ તું તારા ધર્મ ક્ષેત્ર કર્મ ક્ષેત્રને પકડ, એ જ તારા કર્મ ક્ષેત્ર પાછળ તારો ધર્મ છુપાયેલો છે, અને એ ધર્મ બચાવવા માટે, એ ધર્મ બતાવવા માટે ભગવાને હા વૈરાટ રૂપના પણ દર્શન કરવા છે. જો અર્જુન કોણ છું અને કોઈ અને નિતરા વૈરાટના દર્શન થઈ ગયા, આવું જ્ઞાન મળી ગયું તો અર્જુને આ ગાડી નતું ઉઠાવું, હા ભગવા પહેરીને નીકળી જવું તું હિમાલય, ભલે બાપ હવે શું યુદ્ધ કરું, નીકળું છું ભજન કરવા, હા પણ ના. અને સીધું ગીતા જ્ઞાનની એ ચેતના મેળા પછી સીધો જે એના ત્યાગ કર્યો હતો ગાંધીનો, અને હાથમાં લઈ કરીને કૃષ્ણને કહેતા કે હે કૃષ્ણ કરીશીએ વચનમ તવ, બતાવો બાપ હવે તું કે કરવા તૈયાર છો. ત્યારે જયારે એક વખત એનો કર્યો, એટલા માટે અર્જુન ભગવાનને કેવું પડે સર્વ ધર્મ પરિપત્ય, એક વખત નું તારા બધા વિવાદોને, તારા બધા ઉભા કરેલા ધર્મના સિદ્ધાંતોને મામે એકમ ઉંદરેજ, એક વખત આવ અને પછી નીકળ. આજે કોઈના બતાવેલા ધર્મો એની માટે સત્ય હશે, કદાચ આપણી જીવનમાં ભલે પૂરક બને તો લેજો સત્વારા, પણ તમારા ધર્મ તો, તમારું સત્ય તો તમારી પાસે જ છે. આજે એ સત્યને આપણે કઈ રીતે, હા આજે લોટ છે તો આજે લાડવા કરવા છે, પૂરી ખાવી છે, હા છોકરાએ સુખડી ખાવી છે કે પછી લાપસી ખાવી છે, જે લોટ એક છે હા બનાવવાની જવાબદારી તમારી છે. ઈશ્વરત્વ કઈ રીતે ઉતારવા માંગો છો એ ધારા આપણી જવાબદારી, આપણા હાથમાં. નરસિંહ ભગવાન આ કૃષ્ણને પોતાના સામરા તરીકે બોલાવતો હોય, મીરા ગિરધર તરીકે બોલાવતી, બધાના નામ અલગ અલગ છે પણ તત્વ તો એક જ છે. માટે એ તત્વને સમજવા માટે, એ ધારાને ધારા સાથે જોડાવા માટે આપણા મનને વાળવું પડશે, મનને એ ધારાએ લગાડવું પડશે. એટલા માટે આપણા સંતો કે મહાભારતનો એક દ્રષ્ટાંત તમને આપો, વિશેષ નહીં કહું. જે કદાચ પૃથ્વી આમ ધ્રુસ્યો ને, ભૂકંપ આવતો ને કદાચ આમ થપાટ મારે ને પાટું ની પોતાને, તો એ ભૂત જેને કહે ધરાને ધ્રુજાવતી બંધ કરી હતી, આવી તાકાત ધરાવનારો પુરુષ
જો હતો કૃષ્ણ ના સમયમાં તો એ વીર પુરુષ, હા, એ ધર્મ પુરુષ, એ બળવાન પુરુષ કે જેને ભગવાન પણ પગે લાગતા, એ કોણ હતા? વિશ્વ પિતા, દાદા વિશ્વ પિતા. અને એ દાદો આ શક્તિ, આ અધિકાર લેવા વાળો, અને એ જ સમયમાં ગુરુ દ્રોણ, કૃપાચાર્ય આ ધર્મના ધુરંધરો પણ બેઠેલા. અને એ સમયમાં જ્યારે અબડાની લાજ મીટાતી હતી, હા, એ જ્યારે દુશાસન અને કૌરવો જ્યારે માં દ્રૌપદીને વસ્ત્ર હરણ કરતા હતા, અને આ બધા કાંધા નીચે થઈને બેઠા હતા. વિચાર તો કરો, એ ક્યારેક આમ જોઈને રૂવાણા ઉભા થઈ જાય, કારણ કે આ ક્યાં લઈ ગયા છે ઇતિહાસને, હા, કોણ લઈ ગયું? હું ને તમે કોઈ જવાબદાર નથી આમાં, બાકી સમયના સત્તા કેતા હોય એ અલગ વાત છે. બાકી જ્યારે આમ કાંધાઓ વિચાર થયા છે ને, ત્યારે બાપ કૌરવો સમાજમાં પેલા થયા છે. નહીતર તાકાત હતી કૌરવોની, અરે ભલે પાંચ હતા પણ પાંચ ને સત્વારે બાપ સત્યનો સત્વારો હોત, પણ સત્ય ના હતા. જ્યારે એ માથાઓ વિચાર વળીને બેઠા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. સમાજનું દુર્ભાગ્ય એ નથી કે સમાજની અંદર 10 અસુરો જાગ્યા છે, સમાજનું દુર્ભાગ્ય એ છે કે 25 જણા જાગેલા મૌન થઈ અને ઘરે બેઠા છે, એ સમાજનું દુર્ભાગ્ય છે. બાપ કોઈ 4-5 કે 10 અસુરો જાગ્યા એ નથી આપણું દુર્ભાગ્ય. આજે અમારું આ મોડાસા બેઠું છે, ધન્યવાદ આપું ડાયા ભાઈ ને. બાપ આ વડીલો 20 વર્ષ પહેલા આવીને ફાઈલો મૂકી ગયા હતા કે બાપુ, અને એ પ્રશ્ન જોયું ત્યારે એમ કહ્યું કે હે હરિ, આ તો તું પણ બાકી તારું આપેલું જરૂર મારું કર્તવ્ય નિભાવીશ. અને બાપ આજે બાર બાર વરાઈ કર્તવ્ય નિભાવતા હતા, અને પરિણામ આજે શું આવ્યું કે આજે બાપ જેનું સપના જે વડીલો એમ કહેતા કે બાપુ અમે એમ હતું કે અમારી હાજરીમાં અમે માતાજીના દર્શન નહીં કરી શકીએ, અને એ વડીલો જ્યારે અમે માત માની પોતાની પ્રેમ ભાવની ધારામાં, એ અશ્રુની ધારામાં જ્યારે જગદંબાની પૂજા કરતા હોય, એને જે હેત હોય કે જેને એમ હતું કે નહીં આવી શકે, સમાજ એક નહીં થાય, પણ જ્યારે એ સમાજ પોતાની ભાવના છુપાયેલો હતો બાપ, કોઈ બારનું આવી કરી જગ દુર્ભાગ્ય એ ન હતું કે 10 અસુર છે, દુર્ભાગ્ય એ છે કે 25 જણા મૌન થઈને ઘરે બેઠા છે. બસ પ્રવૃત્તિ એ કરવી છે કે 25 ને આંગળામાં લાવો, 10 માઇનસમાં આવી જશે, 25 પ્લસમાં આવી જશે, અને બાપ પાછી સુગંધ સમાજમાં પ્રવાહિત થઈ જશે. પણ એ લેવા માટેના સ્ટેજ, એ લેવા માટેની પ્રયત્ન તો બધાએ ધર્મ સ્થાને સમાજ વ્યવસ્થાએ કરવી જ પડશે. અને કર્મ કરીએથી તો ફળ આપવા વાળો એ બેઠો છે, હા, એને શું કાંઈ નહીં હોય. સમાજ વચ્ચે આવાની સમાજની સંગઠિતતા, સમાજની ધારાઓને એ આપવા માટે તો એને 24 અવતાર લીધા છે, હા, રામ બની અને આ દળતર ખોખરો ખાવા માટે નારાયણ નથી આવ્યો કે કૃષ્ણ બની અને ક્યાંક જન્મવું, ક્યાંક મોટા થવું, ક્યાંક વળી ભટકાવવું, હા, એટલા માટે નારાયણ નથી આવ્યા. બાપ આદેશ સંદેશાઓ આપવા માટે આવ્યા છે, એ નિર્માણ કરવા માટે, મને ને તમને એ ઘર સુધી એના સુધી પહોંચાડવા માટે એ અવતારો આવ્યા છે, હા, કે કોઈ ખાલી પૂજા કરાવવા માટે નહીં. અને આજે એ સિદ્ધાંતોને લઈ કરી અને જ્યારે આપણે એક થઈએ છીએ, વાળવું તો પડશે બાપ, સમજવું તો પડશે. આપણે આપણા પ્રયત્નો કરો અને નથી કર્યા ત્યારે બાપ અસુરોનું કામ કરી ગયા છે. અને એ જ મહાભારતની ઘટના કે જ્યારે આ ત્રણે જણા માથા નીચા કરીને બેઠેલા, જ્યારે બધું કાર્ય પૂરું થઈ ગયું, યુદ્ધ પૂરું થઈ ગયું, વિશ્વ પિતા અર્જુનના બાણે જ્યારે શેષ સૈયા ઉપર હતા, છેલ્લે બાણ સૈયા ઉપર હતા, શેષ સૈયા તો મૃત્યુ સૈયા હતી એની, એ બાણ સૈયા ઉપર એના એ સુધેલા હતા. એ સમયમાં દ્રૌપદીજીનું આગમન બતાવે છે મહાભારત, અને એ સમયમાં પાંડવોને ઉપદેશ આપતા હતા કોણ? ભીષ્મ પિતા. છેલ્લે ભીષ્મ ગીતા કરીને મોટો ઉપદેશ છે બાપુ, ભીષ્મ ગીતાના રૂપમાં છે. અને એ મહાભારતમાં એ જ્યારે ઉપદેશ ચાલુ હતો ને, એની વચ્ચે દ્રૌપદાજીનું આગમન બતાવ્યું, અને દ્રૌપદીજી આવી અને જે આ જ્ઞાનની વાતો બાપા કરતા હતા ને દાદા, એ સાંભળીને દ્રૌપદાજી બહુ હસ્યા છે. એ સમય ધર્મરાજે કીધું કે દેવી, આ તમે શું કરો છો? સમયની મર્યાદા રાખો, બાપ મૃત્યુ સૈયા ઉપર સૂતો છે ને તમને હસી આવી રહી છે? રાજે પુત્ર ક્ષમા કરજો મને, ધર્મરાજ માફી માંગુ છું, ક્ષમા ચાહું છું, મને તાપ એટલા માટે આવે છે
ધર્મરાજ કે જે દાદા આજે તમને ઉપદેશ આપે છે, તમને કાક સંદેશ આપી રહ્યા છે, જે જ્ઞાનની વાતો આજે તમને કરી રહ્યા છે, એ દાદા મારી જ્યારે લાજ લૂંટાતી હતી ત્યારે આ દાદાની આ વાતો ક્યાં ગઈ હતી? ત્યારે ક્યાં એનો ઉપદેશ છુપાઈ ગયો હતો જે આજે તમને આપી રહ્યા છે? ત્યારે દાદાની આંખમાં નમ આંખે દ્રૌપદીજી અમે જોઈને કહે છે કે હે મા, હે જગદંબા, નાનો બની ગયો બાપી જંત કાગળ ભલે જગત નો બાપ પણ જેને પગે લાગતો ને એ પણ એ સમયમાં નાનો બની ગયો તો એ માવી આવે હે મા મને માફ કરી દે. કઈ તાકા આપે છે જગદંબાને આજે બ્રહ્મચારી ગંગા પુત્ર જેને મા કહીને બોલાવતો સમાપ્ત. ત્યારે ભીષ્મ પિતા કીધું કે બેટા આ જો રૂવાણે રૂવાણે તારા પુરુષે જે બાણ માર્યા છે અને એમાંથી જે રક્ત નીકળી ગયું એટલા માટે આ ઉપદેશ નીકળ્યો છે. આ જે રક્ત મારા શરીરમાં હતું કૌરવોના કોઠારોના જ ખાઈ અને આ રક્ત પડેલું હતું અને ઈ મારા શરીરમાં હતું ત્યાં સુધી હે બેટી આ શબ્દ નતા નીકળતા પણ ઈ લોહી ગવા જવાની સાથે આજે ગીતાના રૂપમાં આ ઉપદેશ નીકળી રહ્યો છે. બેટા મને માફ કરજો. આ અનન્ય મહિમા છે. આ એક એક સાત્વિકતાના રાખવા માટેના આપણા સિદ્ધાંતો છે કે બાપ કોનું ખાવું ક્યારે ખાવું અને ઉપર બહુ આધાર છે, બહુ મજદાર છે. અનની સ્થિતિથી મન જોડાયેલું છે, મનથી બાપ આખું તમારી આખી વ્યવસ્થા જોડાયેલી છે. એટલા માટે ક્યારેક કહેવું પડે કે બાપ જ્યાં ત્યાં નહીં, જેવું તેવું નહીં, જ્યારે ત્યારે નહીં અને જેમ તેમ નહીં. બસ આ ચાર વસ્તુ જો સંભાળી ગઈ તો શરીર બાપ કોઈ અટકાવી નહીં શકે તમને તમારા શરીરના સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટે. કોઈ રોગ તમને નહીં બાધક બની શકે પણ જ્યારે એ પ્રજ્ઞા આપણી જાગેલી હશે અને એને જગાડવા માટે એને વાળવા માટે જાગૃત તો રહેવું પડશે. શું ખાવું શું ન ખાવું ભગવાને બધું બનાવ્યું, ગુલાબે ભગવાને બનાવ્યું, કાંટાએ ભગવાને બનાવ્યા, ખાને કાંટા ઊંઘતા દેહ કાંટા બીજાને દેહ બીજાને આમે શું દેવું શું ન દેવું જેમ વિવેક છે એમ શું ખાવું શું ન ખાવું એ તો વિવેક માટે રાખવો. વિવેક ચુકાણો અને વિવેક ક્યાંથી આવશે? વિવેક આ પ્રકાંગણ સિવાય સંભવ નથી. સત્સંગ વગર વિવેક સંભવ નથી. વિવેકની આંખ બાપ સતના સંગ દ્વારા આજે પરિવાર કુટુંબ આજે આપણા આચાર વિચારો બાળક નાના હોય અને જે આપણા ગોળિયાના સંસ્કારો આ બધા સપના આ બધા સત્સંગ છે. આજે કોઈ સંતનો સંગ મળે પરમ ભાગ્ય આપણા. પણ જ્યારે સત આજે માતા બહેન ભાઈ પરિવાર કુટુંબમાં બધા સતના સંગ છે પણ એ સતના સંગ છે ને ત્યાં સુધી બાપ એમાં વિવેક કેમ જીવવું કેમ ન આ બધા આપણે સ્વીકારી રહ્યા. આ બધા સતનો સંગ છે પણ એ સતનો સંગ સતનો સંગ જ બની રહે. પણ અત્યારે આ મોબાઈલના સંગ જે નીકળ્યા છે ને માં આગળની થઈ જાય તો હાલે પણ મોબાઈલ આગળ થાય તો નથી હાલે. હજી મા બાપ ને ન આવડતું અંદર જવાનું નહીં અંદર ઘૂમવાનું પણ એ ગગો બધે ઘૂમી રમતો હજી આગનું ખોપરું છે પણ આ ખોપરામાં કેમ સમજે છે ભલે આગનું છે પણ ડિજિટલ ખોપરું છે. છોટી ત્યારે મેં બાપુ બાપુ આ બધા ડિજિટલ કેમેરા વાળા
પહેલા આપણી મોટી ડીશ લગાવવી પડતી હોય જે દૂરદર્શનની આ બધી આ ઉપગ્રહ સાથે કનેક્ટિવિટી રાખો. હવે તો આટલી એક ખાલી ફૂંટભાઈ પૂછની પર્યાપ્ત છે. આ ડિજિટલ બધા આવી ગયા. મેં તો હવે જે આ વર્ઝન આવે મેં તો બાપા ડિજિટલ આવે એને મોટી મોટા ચોટાની જરૂર નથી. નનકડી હશે ને તો એ ફ્રિકવન્સી પકડશે કારણ કે પાવરદાર છે. કઈ છે પાવરદાર આવતી પેઢી છે એમ આવતું આપણું આ બાળકોનું જે આજે ઘણી વખત તમે જો તમારા બધાને અનુભવ છે. હમણાં પહેલા જે અત્યારે આપણા દીકરા દીકરીઓ નાના હોય જે પ્રશ્ન પૂછે ને ત્યાં ઘણી વખત દાદાઓ કહેતા હોય બાપુ ત્યારે પોતે છોકરાઓ પ્રશ્ન પૂછે ત્યારે એમ થાય કે હું એનો દાદુ છું કે મારો છે. ત્યારે તો વિચાર આવે સાક્ષી આવે કારણ કે એટલી પ્રજ્ઞાથી પૂછતો હોય એટલી શ્રદ્ધાથી પૂછતો હોય કે જેને સમજવા માટે દાદાને પચાસ વર્ષ નીકળી જવું પચાસ વર્ષ પછી એને સમજાવવું હોય અને દીકરો ત્યારે દસ પંદર વર્ષે જયારે પૂછતો હોય ત્યારે ભવિષ્ય સાથે આપણે જોડાયેલા છીએ પણ આપણા ભૂતકાળ સાથે આપણા બાળકોને જોડાયેલા રાખવા સાધુ રીતે આજે આપણે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ એટલા થતા જાય છે આપણે ભૂતકાળ ભૂલતા જઈએ. યાદ રાખજો કે ભૂતકાળ તમારી ગતિ મૂળ જેટલું મજબૂત હશે ને એટલી તમે ઊંચાઈએ પહોંચશો. ભૂતકાળનું ખાલી સ્મરણ પર્યાપ્ત છે. સ્મરણ ન ભૂલાવવું જોઈએ. જ્યારે જેને જેને ભૂતકાળનું સ્મરણ ભૂલ્યા છે ને એ વર્તમાનમાં ભૂલી ગયા છે અને જે વર્તમાનમાં સુતા છે એનું ભવિષ્ય ડમાડોળ થયું છે. પણ જે ભૂતકાળનું સ્મરણ વર્તમાનમાં જાગૃતિ એનું ભવિષ્ય કાર્ય માટે ઉજાગર છે અને આ આપણું વર્તમાનમાં જાગૃતિ માટે આ બધા આયોજનો કરવા પડે આ વ્યવસ્થાઓ કરવી પડે. વર્તમાનમાં જે જાગૃત રહ્યા સમાજ ગમે એટલા વિવાદો થતા હોય પણ જો સમાજ જો પોતાની રીતે જો જજમેન્ટ ન મેળવી શક્યું સમાજ જો પોતે પોતાની રીતે એકલા ન સાધી શક્યું બાપ આપણે આપણા સત્યને સ્વીકારવું જ પડશે. આપણે આપણા ઘરને સંભાળવું જ પડશે. અને જ્યારે આપણી જવાબદારી આપણું વર્તમાન જો આપણે ન સંભાળીએ તો ભવિષ્ય આપણું ડમાડોળ છે. આજે ભૂતકાળનું સ્મરણ વર્તમાનમાં જાગૃતિ એની કાયમ માટે ભવિષ્યની ઉજાગરતા છે. માટે આપણા સંતાનોને આપણા બાળકોને આ ભૂતકાળ પ્રત્યેનો આદર ભૂતકાળ પ્રત્યેના સ્મરણો પહેલાં જુઓ ને આપણી માવણીઓ બીજા શું ઉપદેશ આપે હમણાં ઉપદેશ આ ટીવીના મોબાઈલ આપે નહીતર તો હે મા ભજન કીર્તનિયા ગાતી હોય અને દીકરાઓની પ્રેરણા લેતા હોય. આજે શિવાજીનું દર્શન શિવાને પ્રેરણા ક્યાંથી મળી એના ગુરુ આગળથી તો પછી મળી તાકાત મળી ગુરુ આગળ એ શક્તિ મળી કે જે ઈ છલાંગ લગાવવા માટે તત્પર પુરુષ બન્યો. હા પણ એને પહેલી પુરુષત્વ પહેલું પોતે પોતાની મૂળ ચેતનાનો પ્રારંભ ક્યાંથી ગોળિયામાંથી થયો છે. એ પોઢતા પોઢતા જે રામ લક્ષ્મણ એને વાત સાંભળી કૃષ્ણ પ્રસંગ હતો ત્યારે દધીજી રાક્ષસ જયારે વિશ્વામિત્રજીના યજ્ઞમાં જયારે દૂષિત કરવા માટે આવતા અને એ સમયમાં જે હાડકાનો ભેદ થયેલો હતો રામાયણજીમાં બતાવે છે કે રામ લક્ષ્મણજી જયારે ત્યાંથી નીકળેલા ત્યારે પ્રશ્ન પૂછે છે કે આ શું છે. વિશ્વામિત્રને પૂછે ત્યારે વિશ્વામિત્ર કહે છે કે હે રઘુનંદન આપ જાણી રહ્યા છો છતાં પૂછો છો તે કહું કે બાપ આ ઋષિઓના હાડકાના ઢેર છે જેને રાક્ષસોએ હત્યા કરી છે એનું તારણ નથી કરી હેકા એને તરાવી નથી હેકા એને ભૂમિ દાહ નથી દઈ હેકા એને અગ્નિ દાહ નથી દઈ હેકા અને એના આ અસ્થિઓ છે. આ શબ્દ જ્યારે શિવાજી સાંભળે છે ને ત્યારે બાપ ઈ શિવરી આ બધું અંદર કે જો આપણી વીણા હોય ને વીણામાં કે સંતરા જે તંતુ નાદ કહીએ એમ કેવા કે તંતુના જે ફોલ હોય ગમે એટલો મોટો હોલ હોય એક ખૂણામાં તંતુ તમે વગાડવા વાળા બેઠાનો અને સામે ખૂણાએ ભલે 20 ફૂટની દૂરી હોય 25 ફૂટની દૂરી હોય અને 25 ફૂટની દૂરી ઉપર તમે સામે આ બાજુ સંતાર યા તો વીણા એક સ્વરે હોય અને સામે એ જ વીણા બીજી એ જ સ્વરે
એકદમ સેટ કરી ટ્યુનિંગ કરી અને સામે ખૂણામાં રાખો એમ કહેવાય છે કે આ વીણાના તમે તાર છેડશો ને આપ મેળાય ઉ વીણા ઊભી ઊભી એના તાળમાં જંતૃતિ આવશે ને અંદરથી નાદ ચાલુ થશે શા માટે આના જે તરંગ છે ઉ જાગૃત જ તૈયાર વીણા છે બાપ એ આપ મેળાય રણકતી થઈ જાય છે એટલા માટે આજે એ તૈયાર કરવાની જવાબદારી માતૃ શરીરની છે અને વીણાઓની પેલા કઈ ચડેલા ન હોય ને પછી બાપુ હવે આને સંભાળો હવે તમે નથી સંભાળી કઈ અમારી તને ધૂળ સંભાળવાનો કે અમારું સંભાળવાનો કે અમને સમજવાનો છે પણ પહેલા જ્યારે તમને સમજી એકા તો ઈ બેજ ત્યારે આપી હકાય છે જ્યારે બાપ ઉદરમાંથી સંસ્કારો મળે છે ગોળિયામાંથી સંસ્કારો મળે છે એમ ન માનતા કે આ આ આ નાના છે આ શું સમજે છે શરીર નાનું છે બાકી એની ભૂમિકા તો નથી નાની નથી મોટી એ તો ઈ જ છે ક્યારેક તમે બાળકને જોયો ને જ્યારે ત્યારે તમને એમ લાગશે કે આ પણ આપણે એને બાળક જ જોયું છે ને બાળકમાં જે મોટો બાપા બેટો સીધો જ દેખાતો પણ એની જ્યારે આમ ક્ષણ જોઈએ એની સુગંધ જોઈએ ત્યારે બાળકમાં પણ એ ક્યારેક રમતો દેખાય છે હા શરીર નાનું છે પણ એની શુદ્ધતા એની સ્થિરતા ક્યારેક ક્યારેક બાળક આમ લઈને આવે ને રોજ અમુક સ્થિર થઈને જ્યારે અમને જોતો ત્યારે અમે પગે લાગુ કે આ ઠાકર રોટી જય રઘુવાય કારણ કે એ સમયમાં બાપ પૂર્ણ થાય છે એટલા માટે ઈશ્વરનો રૂપ બતાવ્યો છે બાળકની સ્થિતિ બતાવે છે સ્વભાવે જરૂર બાળક અવસ્થા છે પણ એની મૂળ સ્વરૂપે તો એ અસ્તિત્વ સાથે જોડાયેલું પરમ સત્ય છે અને સત્યના શણગાર સજવા એ મારી ને તમારું સત્ય છે એ સત્યના શણગાર સજવા એ મારું ને તમારું પ્રથમ સત્ય છે અને એ સત્યના સત્યતા આપણા ઘરમાંથી જ પ્રારંભ થાય છે પરમ સત્ય મંદિરમાં છુપાયેલું છે પણ એ પરમ સત્ય પકડવા માટે જ્યારે ઘરના સત્ય પકડાશે ત્યારે પરમ સત્ય આપમેળે જાગૃત થઈ જશે આ નથી સમજાણા ને એટલા માટે તો જો નારણ નારણ આડું થઈને બાંધ્યો છે આમ ચેડા છે ઉય નારાયણ છે નારાયણ નારાયણ છે બાપ આ વચ્ચે કાંઈ સમજાણું નથી આ ખોપરામાં બેઠું નથી એટલા માટે આ ખોપરું જરાક ચૈગુસ ચાલે ફરવાનું ચાલુ કર્યું પણ જો માળા ફેરવવાનું ચાલુ કર્યું ને તો આ જરાક ફરવાનું ઓછું થયું આ માળા ફરી નહીં માથા ફેરા માટે બાપ રહેજો છૂટકો નથી શુદ્ધતા રાખવા માટે ભજનનો તો આધાર રાખવો પડશે જે તમે માનતા હો જે રૂપને જે સ્વરૂપને જે મંત્રને જે આ મૂર્તિને ભજન કરજો ભજન કરજો ઈ અરે નાના એવા મોબાઈલને હાથ હવાર જાવેની પહેલાં એને ચાર્જિંગ કરો એને ખવડાવો અને વળી પાછું કદાચ અંદર ભૂખ્યો રહી ગયો તો વળી રિચાર્જ કરો ચાર્જને રિચાર્જ બે કરો છો ત્યારે તો એ તમને બધાને જોડીને બેઠવું હોય અને તો રિચાર્જ ખૂબ હોય ચાર્જ ન હોય અને નીકળ્યા આવ્યા ઓફિસે ને રસ્તે નીકળ્યા ને ચાર્જ ન હોય તો થયું પૂરું લ્યો ભાઈ દોડતો હોય ક્યાં કોઈ કેબિન કરે જો મારો ફોન ચાર્જ કરી દે અરે ઘરેથી કરીને આવ્યો તો એક રમકડાથી જો જગત સાથે જોડાયેલું રહેવું હોય તો એને પણ ચાર્જ અને રિચાર્જની જરૂર છે તો બા આપણે પરમાત્મા જગદીશ્વર સાથે જોડીને રહેવું છે એની માટેનો ચાર્જ એની માટે આ તો ફ્રીક્વન્સી આપણી બનાવેલી ફ્રીક્વન્સી છે એ તો આપણે આપણા પાવર ચાર્જ કરશું ને પકડાશે પણ એની ફ્રીક્વન્સીને પકડવા માટે બાપ કારણ કે આપણને વિશેષ પાવર જોઈશે ને એ પાવર આપણી સમાજ છે એ પાવર આપણી ઉપાસના છે એ પાવર આપણા સિદ્ધાંતો છે અને રિચાર્જ એ ધર્મ ચેતના છે એનાથી તો છૂટકો નથી બાપ છૂટકો જો અત્યારે પરિવાર દાંપત્ય જીવન સમજવાનો કે એ ચાર્જ પણ એ ચાર્જમાં થોડુંક આ ગડબડી થઈ જાય તો ડિસ્ચાર્જ બે છેડા ભેગા થઈ જાય હપ કરતી હું બે કલાક જે ચડ્યો હોય પારો જો બે છેડા ભેગા થઈ જાય તો એ અડધી મિનિટમાં ઉતરી જાય ઉતરી જાય તમારા બધાને અનુભવ હશે બે માળાની વચ્ચે થોડી ખટરાગ થઈ અને ભાઈ એવો લેરમાં હતો પણ કાં ગડબડી થઈને થોડો ક્રોસ થયો ત્યાં સુધી ભાઈઓ ભાઈઓ વચ્ચે ક્યારેક તો બે ભાઈનો ક્રોધ આવે સારી જાય ભાઈઓ ક્રોધ આવે તું મને ઓળખે શું કોણ છો અરે એ હતા બે બાપ ભાઈ બાપના બે દીકરા છે હતા પણ ક્રોધ આવે તો એ હગો ભાઈ ભૂલાઈ જાય બાપ હગો ભાઈ છે બાપ ભૂલાઈ જાય ક્રોધ આવે છે એ સમયમાં આપણે નથી હોતા આપણી ત્યાં શૂન્યતામાં આવી જાય છે કોઈ વિષય સત્તા સાથે
કોઈ આસુરી શક્તિ આપણી ઉપર હવી થઈ જતી હોય, પરિણામે તો આવે જ આવે. અને વળી પાછા જુઓ, જયારે આપણા ઘરે આવીએ છીએ, ભગવાન બુદ્ધે ક્યાં પહોંચ્યા હતા? ભગવાન બુદ્ધ એક વખત રસ્તેથી નીકળેલા હતા. કોઈ અસુર પુરુષ રસ્તામાંથી ધૂળ લઈ અને ભગવાન બુદ્ધની સામે ગા કરી અશબ્દ બોલ્યો, ન બોલવાનું બોલ્યો. બીજે દિવસ બુદ્ધ શિષ્યો સાથે આશ્રમે કુટ્યા આવ્યા. શિષ્યોએ કીધું, બાપુ, બાપ ભગવાન બંધે આટલું બધું આપનું અપમાન કર્યું, આપે મને ક્ષમા કરજો. બોલે, તું ક્યાં હતો? તું તો આજે આવ્યો, એ કાલે તું ન હતો, એ કોઈ બીજો હતો. બેટા, તું નહીં થા, વો કોઈ ઓર થા, તું તો આજ હૈ, તેરે કો તો ક્ષમા હૈ. ક્ષમા ઇસલિયે તો તું યહાં આયા હૈ, દેખા હૈ મેરે પાસ. જો કલ થા વો તું નહીં થા, કોઈ ઓર થા. જો તું હૈ સો આજ મેરે સામને તું ખડા હૈ, વો હી તું હૈ, વો તું નહીં હૈ. બાપ ક્યારે કામ ક્રોધ ના આવે સારી જાય ને, ત્યારે ઊંચ છે, ત્યારે આપણે ત્યાં માઇનસમાં શૂન્ય થઈ જઈએ છીએ. પણ જ્યારે બાપ માફ કરજો, સોરી, એ સોરી કહેવા માટે ત્યાં આપણે છીએ, યાદ રાખજો. પછી આપણાપણાને પાછું લઈ લેવું એ મહત્વ. હા, આવેગ છે, અને આવેગો આવતા આવતા એ આવેગોમાંથી નીકળાશે ના, પણ જાગૃતિ રાખવી. ક્રોધ થઈ ગયો તો પાછો ઘરે ભજન કરી ના તબલાને ચડાવવું પડે. ભજન પૂરા થાય એટલે હમણાં ઉતારી નાખશે અમારું ઉસ્તાદ, અને જો ન ઉતારે તો પૂડી ઉપરથી તણાઈ જાય. પછી તો ક્યારે ચડે નહીં, અને ચડે તો એ બોધું વાગતું હોય, એક બાજુ વાગે ને બીજી બાજુ હાવ નીચું વાગતું હોય એમ. અત્યારે કદાચ પરિવાર કુટુંબમાં કે કદાચ સમાજમાં એમ થાય કે હા, આ નથી માનતા ને આ કાર્ય કરાવવું છે ને, હવે એવું નથી કરતા, તો તબલાને ચડાવવું પડે તો ચડાવી લેવાનું, પણ આ ચડાવીને પાછું ઉતારી લેવાનું. હા, એમ થાય કાર્યક્રમ પૂરો થઈ ગયો, પતિને કહેવાનું, પત્નીને કહેવાનું, છોકરાને, જેને કાંઈ જે કાંઈ કાર્યક્રમ કરો પૂરા કરી લેવાના, કરી અને પાછું તબલાને ઉતારી નાખવાનું. હવારના ચડેલું તબલું હાજ હોતી જો ન ઉતરે તો પૂરી તણાઈ જાય. અને હાજે તબલું કદાચ ઘરે આવે, આવી ગયા, હા આવી ગયો, ને જોતા સમજવાનું કે હજી ચડેલું છે, ઉતારવાની કોશિશ કરો, ઉતારી દેવા, એમાં જ મજા છે. અને આને આમે આનું ચડેલું, ને આને એવું કે તો હવે હું ચડાવું લ્યો, એટલે પછી છોકરા કે ચાલો આપણે ઉપર ચડી જાઓ. અને આજે બાળકોની સામે યાદ રાખજો, બે ભાષા છે. એક ભાષા છે આપણી વાણીથી સંતાનોને આપીએ છીએ, અને બીજું આપણે આપણા જીવનના સમર્પણથી સંતાનોને આપીએ છીએ. અને સમર્પણથી જે અપાય છે ને, એ સીધી હોટલાઈનમાં હૃદયમાં જે અંકિત થાય છે અને વિચારોથી અપાય છે, એ મન બુદ્ધિની અંદર તપાસ થઈ અને પછી સ્વીકારાય છે. માટે બાળકોને બાપ વાણી કરતા વર્તનોથી ખૂબ આપવું, વર્તનોથી આપેલું. હા, અત્યારે જેમ થિયરી ને પ્રેક્ટિકલ બે ધારાઓ છે ને, રહેવું પડે એ રીતે. જે વિદ્યાર્થીને બંનેની સાથે બંને માં કઈ રીતે રહેવું, થિયરીમાં થિયરીની જગ્યાએ પ્રેક્ટિકલના પ્રેક્ટિકલની જગ્યાએ ત્યારે પૂરું 100% સુધી જઈ શકે એમ. આજે જ્યારે બાળકો સામે હોય ત્યારે પછી ત્યાં થિયરી બે ન હોય એમ, ત્યાં તો પ્રેક્ટિકલમાં રહેવું પડે. બે માણા છોકરાઓ મોટા નાનકડા મોટા થઈ ગયા હોય અને બે માણા ત્યાં બાળકા હોય, છોકરા બિચારા, તમે એની દશા તો જોજો બાળકોની, ત્યારે કેવી દશા થઈ જાય બિચારવામાં. એને એમ થાય કે હવે આ બાબા જોયું કે હમણાં મારી ઉપર ન આવે, કેવું ભયભીત થઈ જતું હોય. અને એ બાળક બધું વિચારી વિચારી જોઈ જોઈ, અને પછી બાપ એ ક્યારેક આપણી મર્યાદા પણ યાદ રાખજો. કે જો બાપ, હું તો ઘણી વખત સંતાનોને કહું, છોકરાઓ જે લગ્ન કરીને દર્શન કરીને આવે ને, તો બધા એટલું કરજે કે બાળકની આમે ક્યારે બાજતા નહીં, એટલું મને વચન દે કે બાળક મોટા થયા એમાં પરીક્ષા આવે ત્યારે તો બિલકુલ નહીં, ઘરની બહાર નીકળી જાવ, અગાશી ઉપર તાગર ભીના કરી આવે. પણ સંતાનોની આગળ કદાચ ઘરમાં હોય તો નક્કી કરી લેવાનું, બે જણા રૂમમાં જઈ કરી બારી ખુલ્લી હોય તો બંધ કરી નાખવાની, દરવાજો બંધ કરવો, દરવાજાની નીચે કદાચ જગ્યા હોય તો ઓછાડ બોછાડ ભરાવો. છોકરાઓ ભલે બહાર બેઠા હોય, અંદર જે કીર્તનિયા કરવા હોય કરી લેવા બે, પછી આંખ માંખ નાક માંખ બધું સાફ કરી એકદમ નોર્મલ થઈ અને નીકળવું. એટલે છોકરાઓને ખબર પડે, અને આપણા દીકરાને ખબર હતી કે અંદર કોપ ભુવન હતું, ચાલુ હતું,
પણ એ દીકરા એ દીકરીઓને ખબર છે કે માવતરો અમારું આટલું રાખે છે. તો યાદ રાખજો સાધુ હૃદય અને શાસ્ત્ર મતે કહું છું કે આજે જો બાળકોને આપણે જો આટલું રાખતા હઈશું તો એ બાળક બાળકોને એમ થશે કે માવતરો અમારું આટલું રાખે છે ને એ બાળક આપણું સવાયું રાખવું થશે સવાયું રાખવું થશે. આ સત્ય છે, હા પરમ સત્ય છે. પણ આપણું સત્યને જ્યારે આપણે સ્વીકારશું ટૂંકમાં આ જે અમુક વસ્તુઓ જે આપણા ઉમરેથી આવશે જે આપણા ઘરોથી આવશે જે ખામ ગોળિયાથી જે મળશે એ બાપ ભગવાનના ઘરેથી વસ્તુ નહીં મળે. આજે જે જે ચેતનાઓ જાગી છે બાગુ તો મારી ભોમકા લાજે ગોરિંગ ના જીલે બાર રે બાવલિયા ગોરિંગ ના જીલે બાર અય મેરુ સરીખા અય ડોલવા લાગ્યા આકાશ ને આધાર રે આકાશ ને આધાર મેરા મન માજાન મૂકે ચે ગયો સતનક. ભગવાન આવીને ગયો હું ભગવાન બનાવવા આવ્યો પણ એને માએ બનાવ્યો તો બાપ એ બને. આ ભાષા ભલે આખાને ઇતિહાસો નથી હો, આ ઇતિહાસો ના આપણે સંતાનો છીએ એવી ન બોલતા. આ ઇતિહાસો ના આપણે સીધી લાઈનમાં આવતા આપણે અધિકારીઓ છીએ. આપણી સીધા એટલા માટે તો આજે જેટલા અહીંયા બેઠા છો કોઈ પણ સમાજ હોય એ પ્રત્યેક સમાજના કુળમાં જ્યારે જોશો ને ત્યારે કુળમાં આપણે પૂર્વજ આપણા આપણો ભારતીય આપણી સંસ્કૃતિ એમ કહેવાય કે આપણે પૂર્વજો આપણા ઋષિઓ હતા. અને તમે પાશ્ચાત જગતની સંસ્કૃતિ જોશો એની ફિલસૂફી વાંચશો એટલે એમ કહેશે કે માણસ એટલે શું ચિંપાંજીમાંથી સુધરતો 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 અને મેક મેકઅપ ને પાવડર લગાડતો લગાડતો માણસ કે એની ભાષા એનું દર્શન કે ચિંપાંજીની પ્રજા એટલે માણા માણાના વડીલો કે વાંદરા હતા. આપણા નથી કહેતા આ પાશ્ચાત જગતના વિચાર. આપણો તો ઋષિ આપણો તો બાપ તાજ કહે છે આપણું ભવિષ્ય એમ કહે છે કે આપણા આ કોના સંતાનો છીએ અને આપણા કુળમાં સીધા ઋષિ છે. અને ઋષિ કોણ છે? ભગવાનનું વાંગમય રૂપ છે, ભગવાનનું અંગ છે. એ અંગના આપણે અંગી છીએ. સીધે હોટ લાઈનમાં ઈશ્વર સાથેનો આપણો સંબંધ છે. અને અત્યારે જે આ ટીવીઓ અને પાછા જગતના જે ચાળા જોઈએ છીએ જેને કપડાં પહેરવાના ભાન નથી ખાવાના ભાન આ ગગન ત્યારે એમ થાય કે નાના છે તો એ ચિંપાંજીઓ ચિંપાંજીઓના જ હોય હો ટકા એકે ટકો ઓછો ન દેવો જોઈએ. પણ આજે જ્યારે ભારતીય સંસ્કૃતિનો આજે ભારતીય સિદ્ધાંત ઉપર આ વૈદિક પરંપરા ઉપર રહેવા વાળો જ્યારે પોતે પોતાની ધારાને પાશ્ચાત જગત સાથે જ્યારે સાંકળતો હોય ત્યારે એમ થાય કે બાપ ઋષિ તો સંતાન છો પણ કેમ તારમાં જીવ ચૂક આવી છે? ક્યાં હેતુ તો નથી? કોરિયો તો નથી ખાઈ ગયો ચિંપાંજીના ગગાનો? અને ખવાઈ જાય ત્યારે નીકળ. અત્યારે આપણા જે વિરોધ કરે છે ત્યારે આ બધા એના એઠા ખાઈને બેઠા છે બા એના ગુલામો થઈને બેઠા. મિત્ર આપણી ઉપર અંગ્રેજ રાજ કરે આપણી ઉપર ઇસ્લામ આટલા વર્ષો ક્યારે? જ્યારે આપણા પોતિકા ત્યારે બાપ યાદ રાખજો આ ઇતિહાસો તમે વાંચો. સીતાને ગોર જંગલમાં ને પુત્રો જણાયેલા છે કૃષ્ણને ભીલના વાકે અમે પોતે હણાવ્યા છે કલમ લખે કથા ધ્રુજતા મારી પાપ પોથી મહાત્મા મોહન ગાંધીને એ અમે પોતે હણાવ્યા છે. બાપ કોણ હણવાયું તું પોતે? આજે જ્યારે પોતી કો અને જે જે આપણા ઇતિહાસના કરવટ લીધી એની અંદર કરવટ લેવડાવવામાં કોઈ આપણો જ હાથો બન્યો છે. હું ઘણી વખત કહું શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કઠિયારો લાકડા કાપવાના હેતુથી જ્યારે જંગલમાંથી નીકળેલો અને કુવાડાઓ વેચવા માટે નીકળેલો અને એ કઠિયારા પાસે અને કુવાડાઓ જોઈ વૃક્ષો આક્રમણ કરવા લાગ્યા વૃક્ષો ડોડવા લાગ્યા. એને થયું કે ઓહો આ તો હમણાં મારો વિનાશ નિશ્ચિત છે. કોઠિયા કઠિયારો આવી રહ્યો છે અને કુહાડા આપણા આપણો કાળીની સાથે છે. ત્યારે મોટું એક પોતિંગ વૃક્ષ વયો વૃક્ષ નાના ને આમ આલાહિત નામ દુખી થયેલા જોઈ કરીને વટો વટવૃક્ષ કહે છે કે કેમ બાળકો તમે કેમ અત્યારે ઝૂમી રહ્યા તને કેમ રડવાનું ચાલુ થયું? બોલે વડીલ અમેથી કાળ આવી રહ્યો માણા આવી રહ્યો છે ને એના ખંભે આપણા કાળ છે અને જો કાળનો એક ઘા કરશે તો માત્ર કદાચ વડીલ તમને ચિંતા નથી પણ અમારું મોત દેખાય છે કે એક ગાય અમારું મોત નિશ્ચિત છે અને એક નહીં અનેક
કાળ એની સાથે છે ત્યારે મોટા વૃક્ષે કીધેલું કે દીકરાઓ ચિંતા ન કરો, કોઈને ચિંતા કરવાની જરૂર નથી, કોઈને નાના વિચારો કરવાની જરૂર નથી, કોઈની તાકાત નથી કે તમને કોઈ હણી શકે કે તમને કાપી શકે. બોલે વડી તમને ચિંતા નથી, અમને ચિંતા થાય એક થાય એમને કટકા કરશે. ત્યારે મોટા વૃક્ષે કીધું કે ચિંતા ન કરો, અને એટલા ચિંતા ક્યારે કરજો ત્યારે આપણો વિનાશ થશે. ભલે એની તને એક નહીં અનેક કાળ લઈને આવતો હોય, પણ કુવાડામાં હજી કોઈ આપણા પરિવારનો હાથો નથી થયો. અને જો આપણા પરિવારનો હાથો થશે ત્યારે સમજજો કે આપણો વિનાશ થાય છે. જે પરિવારની અંદર જ્યારે પોતી કાજ પરિવારના જ્યારે હાથા બન્યા છે ત્યારે કુટુંબ ઈ સમાજ ઈ પરિવારોનો બાપ નિકંદન ગયું છે. ત્યારે પોતી કા હાથા બન્યા છે ત્યારે બાકી કોની તાકાત છે બારવાર આવી કરીને આપણા બાપોને લૂંટી શકે તોડી શકે, પણ જ્યારે આપણા જ કોઈ હાથા બન્યા ત્યારે આ બધી ગરબડી આવી છે. પોતાના ઘા છે એક દ્રષ્ટાંત એની સાથે આપણું બાપ જ્યારે આજે બેઠા છીએ પરિવાર દર વખતે આપું, પણ જયારે ઘણા સમય પછી આજે યાદી આવે સુતા સોની સોનાનો ગાંઠ ગળી ગયો હતો, સોનાનો ગાંઠ ગળે અને સામે જ લુહારની ટોળ હતી, લુહાર એ ઘણના ગાંઠની લોઢુ ટીપી રહ્યો હતો. હવે એ લોઢુ ટીપાતું હોય એનો અવાજ તો કેટલો કર્કશ અવાજ હોય, અને આ બાજુ સોનો સોની જયારે સોનાનું કામ કરતો હોય ત્યારે સોનું કઈ અવાજ કરે ને. એટલે એક વખત કવિ એક સોના અને લોઢાની બેની વાતોને વાચા આપી કરી અને એના એની એક ચર્ચામાંથી એક આખી ધારા દ્રષ્ટાંત આપે છે સિદ્ધાંતને સમજાવવા માટે. આ સોનું વિચાર કરે છે કે આપણો માલિક આપણને તાંડન કરે છે, આપણે રાડું નથી પાડતા, પણ આ લોઢું આટલી બધી રાડો કેમ પાડે છે, કેટલી કર્કશ અવાજ, કેટલી રાડો પાડે છે લોઢું, આપણો માલિકે આપણને ટીપે છે, એનો માલિકે એને ટીપે છે. ત્યારે એક દિવસનો સમય, એક દિવસની ઘડી કે એ લુહાર એ લોઢ જ્યારે કોળે પોતાનું લોઢું ટીપતો હતો ને એમાં એ અહીં ગણના ગાથી લોઢામાંથી તૂટી કરીને તટકો અને જઈ કરીને સીધી સોનારાની દુકાનમાં ગઈ અને બરાબર સોના જ્યાં રેયાન કરીને બેઠા હતા ને એની વચમાં જઈને પડ્યું સોનું, આ લોઢું લોઢું જ્યાં પડ્યું ત્યારે સોનાને એમ થયું કે આવો આજે મહેમાન આવ્યા છે હવે પૂછી લઈએ કે તમારો માલિક તમને ટીપે છે, અમારો માલિક ટીપે અમારા અવાજ આવ્યા. એટલે બધા સોના લોઢાને પૂછે કે લોઢાભાઈ ભલે આવ્યા, વધારો સ્વાગત છે તમારું, એક વાત નથી સમજાતી લોઢા કે અમારો માલિક છે અમારી ઉપર તાંડન કરે છે, અમારો માલિક અમારી ઉપર ઘાટ કરે છે, અમારો માલિક મને આ અગ્નિમાં ગાળે છે, પણ અમારા ક્યારે તમે અવાજ હાંભળ્યા, આ તમે શું હાલી નીકળ્યા છો, આટલા બધા દેકારા કરો છો. ત્યારે લોઢું કહે કે ભાઈ સોના જરૂર તમારો માલિક અમારો માલિક ગળે છે તાળે છે તાંડન કરે બધું કરે છે, પણ જ્યારે તમે ગળાવ છો ને ત્યારે એ સોના ત્યારે તમને સોનાની હથોડી નથી હોતી, હથોડી કોની હોય છે, અમારા દ્વારા તમે ગળાવ છો, અમે લોટું તમે સોનું. હા